હાય ગાઈસ, લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું કે એંગ્યુલર સ્પીડનો રેશિયો કઈ રીતે આવે છે જ્યારે તમે ચેઇન ડ્રાઇવ યુઝ કરો છો. હવે આપણે જોઈએ છીએ કે તમારો આજનો અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક દેટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ ચેઇન્સ, એના ટાઈપ્સ કહી દો, બટ ક્લાસિફિકેશન ઇઝ અ પ્રોપર વર્ડ. તો ફટાફટ વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ, લેટ સી વોટ આર ધી ચેઇન ટાઈપ્સ we are using in or seeing in day to day life. તો હોઇસ્ટ એન્ડ હોલિંગ ચેઇન્સ આવે સૌથી પહેલાં, તો ફિગર પણ બતાવીશ, ડોન્ટ વરી. એક ચેઇન વિથ ઓવલ લિંક્સ, એની અંદર બે ટાઈપ આવે છે એકચ્યુઅલી, કે એક ઓવલ લિંક આવે અને એક સ્ક્વેર લિંક આવે. બતાવું બંનેની ફિગર, એકચ્યુઅલી એકની ફિગર છે, એકની બુકમાં આપેલી છે. આ જે લિંક છે દેટ ઇઝ ઓવલ લિંક. આ તમે પેલા ચેઇન, તમે વર્ડ યુઝ કર્યા કે ચેઇન કપ્પા ઘણા કહે છે, ચેઇન બ્લોક કહે છે, અને ઘણા વર્ડ યુઝ થાય છે, અલંગમાં પણ મળે છે આપણે ભાવનગરની અંદર. તો આ જે છે એ હોલિંગ અને હોઇસ્ટ, મતલબ ઊંચકવું કોઈ પણ વસ્તુને. કોઈ ફેક્ટરીની અંદર તમે જાઓ ને, વેઇટ વજનવાળી વસ્તુ ક્યાંક ઊંચકવી હોય તો એક બીમ જતો હોય છે ફેક્ટરીની વચ્ચેથી, અને ત્યાં આગળ એક હોઇસ્ટ મૂકેલી હોય છે, એને હોઇસ્ટ કહે છે. રોપનો પણ યુઝ થાય છે, મેટલ રોપનો, જે લિફ્ટની અંદર યુઝ થાય છે, મેટલ વાયરનો એકચ્યુઅલી. બટ ઘણી જગ્યાએ ચેઇનનો પણ યુઝ થાય છે, અને ડિપેન્ડ કરે છે કે એની વેઇટ લિફ્ટિંગ કેપેસિટી કેટલી છે. અને હોલિંગ મતલબ કે કંઈક સમથિંગ વી નીડ ટુ પુલ, ત્યારે હોલિંગનો યુઝ થાય છે. બટ બોથ આર ધ સેમ થિંગ, એની અંદર આ ચેઇનનો યુઝ થઈ શકે, જેને ઓવલ અથવા તો સ્ક્વેર બંને લિંક હોઈ શકે. સી, આ જે ઇમેજ છે દેટ ઇઝ ઓવલ લિંકની છે, આ જે છે એ સ્ક્વેર લિંકની છે. અહીંયા જે ઓવલ શેપ છે એની બદલે શેપ ખાલી ચેન્જ થાય છે. બાકી જોઈએ કે વોટ આર ધ ડિફરન્સીસ. તો ઓવલ લિંકની અંદર, ઓવલ શેપની અંદર હોય છે લિંક, જોઈન્ટ છે બંનેના વેલ્ડ કરેલા હોય છે, મતલબ આ જે જોઈન્ટ પડે છે અહીંયા પણ બતાય છે તમને, ક્યાંક બતાતા હશે અહીંયા જોઈન્ટ છે, અહીંયા જોઈન્ટ છે. અથવા જે લિંક ઓવલ શેપથી એકબીજા સાથે જોડાયેલી છે, તો આ ઓવલ શેપ અહીંયા સ્ટાર્ટ થાય ને અહીંયા પૂરો થાય, તો આ જોઈન્ટ છે એ વેલ્ડેડ હોય છે. સ્પ્રોકેટ્સ યુઝ ફોર ધીસ ટાઈપ ઓફ ચેઇન હેવ રિસેપ્ટેકલ્સ ટુ રિસીવ ધી લિંક્સ. આની અંદર જે રિસેસ હોય છે, રિસેપ્ટેકલ્સ મતલબ કે આવી ખાલી જગ્યાઓ જે હોય છે ત્યાં આગળ આના ટીથ હોય છે એ આવી જાય છે, એટલે એવી રીતે પરફેક્ટ એ લોકોએ જગ્યા રાખેલી હોય છે કે એના રિસેપ્ટેકલ્સની અંદર સ્પ્રોકેટના ટીથ જે છે એ પરફેક્ટલી બેસી જાય. યુઝડ ઓનલી એટ લોઅર સ્પીડ્સ લાઇક હોઇસ્ટ એન્ડ એન્કર ઇન ધી મરીન વર્ક. જ્યારે લોઅર સ્પીડ હશે ત્યારે જ આનો યુઝ થશે, બહુ હેવી સ્પીડની અંદર આનો યુઝ ન થઈ શકે. જ્યારે હોઇસ્ટ મતલબ કે ઓબ્વિયસલી કોઈ ડેલિગેટ વસ્તુ હોય એને આપણે ધીમે ધીમે જ લિફ્ટ કરીએ છીએ, ફેક્ટરીની અંદર કે ક્યાંય પણ બહુ એટલી સ્પીડ હોતી નથી. મરીન વર્કની અંદર એન્કર ચેઇન આવે એ પણ તમે બહુ મોટી આવે છે એકચ્યુઅલી આ તો, બટ હોય છે ઓલવેઝ ઓવલ શેપની અંદર, તો એની અંદર પણ કોઈ આપણે સ્પીડની જરૂર નથી હોતી ત્યારે આનો યુઝ થાય છે. સ્ક્વેર લિંકની વાત કરીએ તો ઓબ્વિયસલી લિંક એટલે જેનું નામ સ્ક્વેર લિંક પડ્યું છે, કેમ કે એની જે લિંક્સ છે એ સ્ક્વેર શેપની હોય છે, રેક્ટેંગલ છે બટ ઇટ સ્ક્વેર શેપની અંદર કહી શકો, એટલે નામ પડી ગયું છે, મતલબ કોર્નર પડે છે એટલા માટે એને સ્ક્વેર લિંક કહી દીધું છે. યુઝડ ઇન હોઇસ્ટ ડ્રેજીસ એન્ડ ક્રેન, ડ્રેજીસ મતલબ કે કંઈક સમથિંગ, તમે ક્રેન જોઈ હશે મોટી કે જેનો એક એન્ડ બહુ જ લોંગ છે અને કંઈક સમથિંગ આગળથી એ લિફ્ટ કરવા માટે યુઝ થાય છે, તો ડ્રેજીસ કહેવાય. અને ક્રેન્સની અંદર ક્રેન્સ અને ડ્રેજીસ થોડાક તમને ફિગર જુઓ તો સેમ લાગે. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઇઝ લેસ ધેન ધી ઓવલ શેપ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ થોડી ઓછી હોય છે. કિંકિંગ અગર્સ ઇઝીલી ઓન ઓવરલોડિંગ, ઓવરલોડિંગ થાય ત્યારે આનું ગૂંચવાઈ જવું એ બહુ સામાન્ય વસ્તુ છે આની અંદર, એટલે આનો કેમ કે કોર્નર પડે છે એટલે ઇઝીલી જે છે એ કિંકિંગ એનું થઈ જાય છે જ્યારે ઓવરલોડ કરીએ ત્યારે. સેકન્ડ જે છે આ હતી અત્યાર સુધી એ જો એ કહી હતી કે હોઇસ્ટ ચેઇન, સેકન્ડ ટાઈપ ઇઝ કન્વેયર ચેઇન. હોઇસ્ટની અંદર આપણે બે ટાઈપ જોઈ હતી, ઓવલ અને સ્ક્વેર શેપ, હવે સેકન્ડ ટાઈપ આવે છે દેટ ઇઝ કન્વેયર ચેઇન્સ. તો યુઝડ ફોર એલિવેટિંગ ઓર કન્વેઇંગ મટીરિયલ કન્ટિન્યુઅસલી, ક્યાંક મટીરિયલનું ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે કન્વેયર ચેઇનનો યુઝ થાય છે. જે કન્વેયર બેલ્ટ આપણે જે શબ્દ યુઝ કરતા હોય છે કે મટીરિયલને લઈ જવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ બેલ્ટ હોય એની ઉપર વસ્તુ મૂકી દો એટલે એ આગળ આગળ જતી જાય, દેટ ઇઝ કન્વેયર. તો એલિવેટિંગ અથવા તો કન્વેઇંગ મટીરિયલ માટે યુઝ થાય છે. ડિટેચેબલ આવે, એની અંદર બે ટાઈપ આવે, ફર્સ્ટ અને સેકન્ડ, ડિટેચેબલ અને ક્લોઝ જોઈન્ટ ટાઈપ. તો ફિગર બતાવું તો વધારે સમજાશે. ડિટેચેબલ મતલબ કે આ ડિટેચ થઈ શકે, સમજો તમે. તો આ ડિટેચેબલ બધાએ જોઈ જશે, હા, ધીસ ઇઝ કોલ્ડ ડિટેચેબલ. આ સ્ક્રૂ જેવું આવે છે, અહીંયા ફિટ કરી દો એટલે બંધ થઈ જાય આની જેમ અને ખુલ્લી શકે. ડિટેચ થઈ શકે એક એવી આવે અથવા તો હુક જોઈન્ટ ટાઈપ કહી શકો આને,
ને બીજી આવે ક્લોઝ જોઈન્ટ એટલે કે ડિટેચ ના થઈ શકે આ રીતે, બરાબર. આ રેગ્યુલર ચેઇન નથી એવું ના સમજતા, પણ જો થોડી અલગ બતાવી છે. યુઝવલી મેડ ઓફ મેલેબલ કાસ્ટ આયર્ન, આ એક મટીરિયલનો ટાઈપ છે, યુ ઓલ નો દેટ. ડુ નોટ હેવ સ્મૂધ રનિંગ કેપેસિટી, સ્મૂધ રનિંગ નથી હોતું ઓબ્વિયસલી, આ રીતનું કન્ફિગરેશન હોય તો સ્મૂધ રનિંગ નથી હોતું. કોની વાત થાય છે? ડિટેચેબલની. જનરલી રન્સ એટ સ્લોઅર સ્પીડ, લોઅર સ્પીડમાં રન થાય છે. સેકન્ડ આવે છે, મતલબ સોરી, આ બંને માટે વાત હતી, આ જે ટોટલ વાત થઈ એ બંને ચેઇન માટે હતી, કે સ્મૂધ રનિંગ નથી હોતું એનું, મેલેબલ કાસ્ટ આયર્નમાંથી બને છે અને લોઅર સ્પીડ માટે યુઝ થાય છે. તો ધીસ વોઝ ધી કન્વેયર ચેઇન્સ. થર્ડ વન ઇઝ પાવર ટ્રાન્સમિટિંગ ચેઇન. પાવર ટ્રાન્સમિટ કરવા માટે ઓબ્વિયસલી યુઝ થાય, એઝ ધ નેમ સજેસ્ટ. એમાં ત્રણ ટાઈપ આવે છે, બ્લોક ચેઇન, બુશ રોલ ચેઇન અને ઇન્વર્ટેડ ટૂથ ઓર સાયલન્ટ ચેઇન. તો બ્લોક ચેઇનની અંદર શું છે કે ધીઝ ચેઇન્સ આર યુઝ ફોર ટ્રાન્સમિટિંગ ઓફ ટ્રાન્સમિશન ઓફ પાવર વેન ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર્સ ઓફ ધ શાફ્ટ ઇઝ શોર્ટ. ઓછા ડિસ્ટન્સ માટે યુઝ થાય છે. તમે સમજો, બેલ્ટ ડ્રાઈવનો યુઝ નહોતો થતો, હવે યાદ આવ્યું. તો જ્યારે સેન્ટર ડિસ્ટન્સ ઓછા હોય ત્યારે ચેઇનનો યુઝ થાય છે આ ટાઈપની બ્લોક ચેઇનનો. ધીઝ ચેઇન્સ હેવ, મતલબ ત્રણેય ચેઇનની વાત કરીએ છીએ આપણે, ધીઝ ચેઇન્સ હેવ પ્રોવિઝન ઓફ એફિશિયન્ટ લ્યુબ્રિકેશન. તો લ્યુબ્રિકેશન આપણે સમજો, જો બાઇકમાંય કરતા હોઈએ છીએ, ખબર છે, ચેઇનનો અવાજ આવવા માંડે તો ક્યારેક ગેરેજવાળા શું કરે કે પેલા ઓઇલ હોય એનો થોડુંક ચેઇન ઉપર મૂકીને ટાયરને ફેરવે એટલે લ્યુબ્રિકેશન થઈ જાય. તો બસ ઇઝીલી છે, એનું પ્રોવિઝન હોય છે લ્યુબ્રિકેશન માટે. ધ પાવર ટ્રાન્સમિટિંગ ચેઇન્સ આર ઓફ ધી ફોલોઈંગ થ્રી ટાઈપ્સ. એ આપણે જોઈ લીધું કે આ ત્રણ ટાઈપની છે. હવે એની અંદર સપોઝ બ્લોક ચેઇન, જે ધીસ ઇઝ ફર્સ્ટ વન, આ બ્લોક ચેઇન, એની ફિગર તમને બુકમાં આ ટાઈપની આપેલી છે. આ મેં તમને રિયલ ચેઇન બતાવેલી છે અહીંયા આગળ. આ બ્લોક ચેઇન ઇઝ શોન ઇન ફિગર, ધીસ ફિગર ઓલ્સો નોન એઝ બુશ ચેઇન. વચ્ચે બુશ રાખેલા છે એટલા માટે. ધીસ ટાઈપ ઓફ ચેઇન વોઝ યુઝડ ઇન અર્લી સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ ઇન ધ પાવર ટ્રાન્સમિશન. હવે યુઝ થતો નથી. આના આ એક આ સેક્શન ટાઈપ છે એ વચ્ચેનું છે, અને આજુબાજુ બે પ્લેન હોય એની અંદર આ રીતે મૂકેલું હોય છે, બટ નાવાડેઝ આ યુઝ નથી થતી બહુ જગ્યાએ. સેકન્ડ ઇઝ ધ બુશ રોલર ચેઇન. બુશ રોલર ચેઇન ફિગરની અંદર બતાવેલી છે, કન્ઝિસ્ટ ઓફ, ફિગર સમજી લો અને સાથે સાથે હું સમજતા જાઉં, કન્ઝિસ્ટ ઓફ આઉટર પ્લેટ્સ, બરાબર બતાવેલી છે, જુઓ તમે. અને એમાં આ સાઈડ છે બારની સાઈડ પ્લેટ છે, આ બધી આઉટર પ્લેટ્સ ઓર પિન લિંક પ્લેટ્સ, એને બંને નામ આપ્યા છે, બીજું કંઈ નથી, કેમ કે પિનને લિંક કરે છે એટલે પિન લિંક પ્લેટ્સ એને નામ આપ્યું છે. ઇનર પ્લેટ્સ ઓર રોલર લિંક પ્લેટ્સ, પિન્સ, બુશીસ એન્ડ રોલર, મતલબ કન્ફિગરેશન આપેલા છે આના, જે કંઈ સમજાયું છે. આ રોલર છે, બરાબર, અંદર બુશ છે, આ બધા, બરાબર, પિન આપેલી છે આની અંદર, વધારે સમજાશે, પિન આની અંદર, પિનની અંદર બુશ હોય, આ એની આઉટર પ્લેટ થઈ, આ એની ઇનર પ્લેટ થઈ, બરાબર. એ પિન પાસીસ થ્રુ ધી બુશ વિચ ઇઝ સિક્યોર્ડ ઇન ધી હોલ્સ. આ બુશમાંથી પિન પાસ થાય, પિન છે એ બુશમાંથી પાસ થાય છે. બુશ એકચ્યુઅલી તમને બહાર બતાવી નહીં, પણ એની અંદર પ્રોવિઝન આપેલું હોય છે. બેરિંગનો યુઝ ના થઈ શકે ત્યાં બુશ યુઝ થાય છે આવા કેસીસની અંદર. હોલ્સ ઓફ ધ રોલર બિટવીન ટુ સ્લાઇડ ઓફ ચેઇન, ટુ સોરી ટુ સાઇડ્સ ઓફ ચેઇન, બરાબર. ધ રોલર્સ આર ફ્રી ટુ રોટેટ ઓન ધ બુશ વિચ પ્રોટેક્ટ ધી સ્પ્રોકેટ વિલ ટીથ અગેન્સ્ટ વિયર. બુશ છે, કેમ કે સમજો, ઘસાઈ જતું હોય છે, તો બુશની પ્રોપર્ટી એવી હોય છે થોડાક હાર્ડન મટીરિયલની કે ઘસાઈ ઓછું અને એની અંદર જે છે વિયર ઓછું થાય છે. તો ફ્રીલી મૂવ કરી શકે. આ પિનની અંદર એક બુશ હોય, આ પિન બહારથી બતાવે છે એ થ્રુ હોય છે સામેની પ્લેટ સુધી. આ આઉટર પ્લેટ્સ આ ઇનર પ્લેટ બંનેને લિંક કરે કોણ? પિન. પણ પિનની ઉપર એક બુશ રાખેલું હોય ને એની ઉપર આ રીતનું પ્રોવિઝન હોય છે. સી, આ હોલ બતાવે, એની અંદર પહેલાં બુશ મૂકવામાં આવે પછી એની અંદર પિન મૂકવામાં આવે છે, બરાબર. તો આ ટાઈપનું કંઈક કન્ફિગરેશન છે એને બુશ રોલર ચેઇન કહે છે. લાસ્ટ વન, દેટ ઇઝ ઇન્વર્ટેડ ટૂથ ઓર સાયલન્ટ ચેઇન. સાયલન્ટ ચેઇન કહે છે કેમ કે આનું ઓપરેશન છે એ એકદમ સાયલન્ટ છે અને બિલકુલ અવાજ વગરનું ઓપરેશન હોય છે આનું, અને સ્ટ્રેચિંગ થાય તો પણ આને પ્રોબ્લેમ નથી આવતો. જો સી, જૂની ચેઇન હોય ને તમારી, એની અંદર સ્ટ્રેચિંગ થાય તો શું થાય કે એ અવાજ કરવા માંડે છે. આની અંદર નથી હોતું, સમજાવું કઈ રીતે, વર્ડ ટુ વર્ડ વાંચીએ. ઇટ ઇઝ ડિઝાઇન ટુ એલિમિનેટ ધી ઇફેક્ટ કોઝડ બાય ધી સ્ટ્રેચિંગ એન્ડ ટુ પ્રોડ્યુસ નોઇઝલેસ રનિંગ. કઈ રીતે? તો કે વેન ધ ચેઇન સ્ટ્રેચિસ, મતલબ નોઇઝલેસ રનિંગ થાય છે, બટ કઈ રીતે? કે ચેઇન જ્યારે સ્ટ્રેચ કરવામાં આવે છે અને પીચ જ્યારે ચેઇનની વધે છે એન્ડ ધી પીચ ઓફ ધી ચેઇન ઇન્ક્રીઝિસ, ધ લિંક રાઈડ ઓન ધ ટીથ ઓફ ધી સ્પ્રોકેટ વિલ એટ સ્લાઇટલી ઇન્ક્રીઝડ રેડિયસ.
હવે શું થતું હતું આની પહેલાં તો કે રિસેપ્ટેકલ્સ અથવા તો રિસેસ આપ્યા હતા જૂની ચેઇનની અંદર. આની અંદર શું છે કે જો આ ટીથ આપેલા છે તો શું થશે કે આની અંદર સ્પ્રોક આ સ્પ્રોકેટની સાથે આ ટીચ એક્ઝેક્ટલી એટલા ટીથ મેચ થઈ જશે કે એ સ્ટ્રેચિંગ થશે તો પણ આ ટીથ જે છે એની અંદર જે ગેપ પડે છે એની અંદર પહેલાં ફિક્સ થઈ જશે. એટલે શું કરશે આ ટીથ આને ડ્રાઈવ કરશે, સમજાણું? એટલે એટલું નોઇસલેસ રનિંગ હોય છે આનું કે એ જે છે એ તમારું નોઇસનું એકદમ રિડક્શન કરી દે છે. અને આ ચેઇનની ભલે રેડિયસ થોડીક ઇન્ક્રીઝ થઈ જાય સ્ટ્રેચિંગ થાય ત્યારે, ઢીલી પડી ગઈ હોય ને તોય તે શું થાય છે કે આ રિસેસની અંદર એટલા પરફેક્ટલી ફિક્સ થઈ જાય છે કે એનું નોઇસલેસ રનિંગ થાય છે. ધીઝ ઓટોમેટિકલી કરેક્ટ્સ ધીસ સ્મોલ ચેન્જ ઇન ધ પીચ. નાનો એવો ચેન્જ છે પીચમાં આવા જ નથી દેતી. દેર ઇઝ નો રિલેટિવ સ્લાઇડિંગ બિટવીન ધ ટીથ ઓફ ધ ઇન્વર્ટેડ ટૂથ ચેઇન. ઇન્વર્ટેડ ટૂથ કહેવાય ને આ ટૂથ જે તે સ્પ્રોકેટના છે પણ આના ઇન્વર્ટેડ છે, ઊંધા છે, અગેન્સ્ટ છે, એટલે એને ઇન્વર્ટેડ કીધા છે. બિટવીન ધ ટીથ ઓફ ધ ઇન્વર્ટેડ ટૂથ ચેઇન એન્ડ ધ સ્પ્રોકેટ વિલ ટીથ, બરાબર. ધ પ્રોપરલી લ્યુબ્લિકેટેડ, જ્યારે પ્રોપરલી લ્યુબ્લિકેટ કરવામાં આવે છે, ધીસ ગીવ્સ ડ્યુરેબલ સર્વિસ એન્ડ રન્સ વેરી સ્મૂથલી એન્ડ ક્વાઇટલી, બરાબર. તો આ ફિગર તમને બુકમાં આપી છે પણ અમે તમને રિયલ ચેઇન બતાવી છે ઇમેજ લઈને, ઠીક છે. તો આ હતું તમારું ઇન્વર્ટેડ ટૂથ ચેઇન. તો આ હતા ચેઇનના તમારા ટાઈપ્સ. તો આજનો લાસ્ટ લેક્ચર જે છે એ આપણે કન્ક્લુડ કરીએ છીએ અહીંયા. કાંઈ ડિફિકલ્ટી હોય તો યુ કેન એની ટાઈમ આસ્ક મી વાય વોટ્સએપ. થેન્ક યુ.